રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડા ઉપર ટિપ્પણી કરી અને ત્યાર પછી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. છેલ્લા 20 દિવસથી ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ભાજપ એમની ટિકિટ રદ કરે એવી માંગણી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, આંદોલન ચલાવી રહ્યો છે. ક્ષત્રિયોનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધનો, આ રોષનો ભોગ ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ પણ બની રહ્યા છે. હવે એકડીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું ફરી એકવાર નામ જોડાયું છે. અગાઉ દ્વારકામાં જ્યારે દ્વારકેશ કમલમ કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ હતો ત્યારે પણ સી આર પાટીલનો વિરોધ થયો હતો અને ફરી એકવાર જામનગરની અંદર પણ સી આર પાટીલનો વિરોધ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજે પાટીલનો ફરી એકવાર વિરોધ કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જામનગરના પ્રવાસે છે. ઓસવાલ સેન્ટર ખાતે બૂથ કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા દરેક જિલ્લામાં સંગઠનાત્મક પ્રચાર અભિયાન શરૂ કરાયું છે. રોજ અલગ અલગ જિલ્લાની સી આર પાટીલ મુલાકાત લઈ રહ્યા છે અને કાર્યકરો અને પક્ષના આગેવાનો સાથે બેઠક યોજી રહ્યા છે. એ જ કડીમાં આજે તેઓ જામનગર શહેરના પ્રવાસે પહોંચ્યા. સવારે 10:30 વાગે ઇન્દિરા ગાંધી રોડ પર કામદાર કોલોની પાસે આવેલા ઓસવાલ સેન્ટરમાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં તેઓ હાજરી આપવા પહોંચ્યા અને કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું. પણ એ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયો જે રોષમાં છે, આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, એ વિરોધ સી આર પાટીલને પણ નડ્યો. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે, ટિકિટ રદ કરવાની માંગ છે અને એવામાં જામનગરમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના બૂથ સંમેલન કાર્યક્રમના મુખ્ય ગેટ પાસે જ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા. પરંતુ ક્ષત્રિય યુવાનો કાર્યક્રમના સ્થળની અંદર પહોંચે એ પહેલા જ પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી. જામનગરમાં યોજાયેલા ભાજપના બૂથ સંમેલનના કાર્યક્રમની બહાર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલા હાય હાયના નારા લગાવી અને ભારે વિરોધ કરવામાં આવ્યો. જોકે પોલીસે આ તમામ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી અને પોલીસ હેડક્વાર્ટર એમને લઈ જવામાં આવ્યા. જુઓ એ દ્રશ્યો પહેલા. પહેલી વાર નથી કે જામનગરની અંદર સી આર પાટીલનો વિરોધ થયો હોય, ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનો વિરોધ કર્યો હોય. આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ક્ષત્રિયોના રોષનો ભોગ બની ચૂક્યા છે. અગાઉ પણ એટલે કે અઠવાડિયા પહેલા જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં દ્વારકેશ કમલમનો ઉદ્ઘાટન પ્રસંગ હતો અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સામે ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. રેલિંગ તોડીને અંદર ઘૂસી ગયા હતા કાર્યક્રમની અંદર અને કાળા વાવટા ફરકાવ્યા હતા અને સૂત્રોચ્ચાર પુકાર્યા હતા. અને 2 દિવસ પહેલા પણ જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રૂપાલાએ જે ટિપ્પણી કરી એના રોષનો ભોગ બની રહ્યા છે. ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાએ અમારા ગામમાં પ્રચાર માટે પ્રવેશ ન કરવો. સ્થિતિ દિવસે ને દિવસે વધુ વિકટ બની રહી છે. એવામાં સી આર પાટીલનો આજે જામનગરનો પ્રવાસ મહત્વપૂર્ણ હતો. એવામાં પાટીલનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી હવે આખી એ જે સ્થિતિ છે એના પર શું નિર્ણય લે છે એ
એના પર સૌ કોઈની નજર છે અને મહત્વપૂર્ણ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.